राज्य सरकार द्वारा कॉलेज में भणता विद्यार्थियों ने 1,000 रुपया में टेब्लेट आपवानी जाहेरात करी हती, जेने कारणे अनेक विद्यार्थियों 1,000 रुपया यूनिवर्सिटी ने चूकव्या हता। परंतु वर्षो वीती गया बाद पण विद्यार्थियों आपेला रुपया ने बदले तेमने नमो टेब्लेट आपवामां आव्या नथी। आवतीकाले राज्यना शिक्षण मंत्री जीतु वाघाणी अने सूरतनी मुलाकाते छे ते पहेला ज विद्यार्थीए कलेक्टर ने रजूआत करी पोतानी मांगणी प्रबळ बनावी छे। विद्यार्थीए जीतु वाघाणी आवे छे ने नामोनो टेब्लेट लावे छे आ नारा साथे कलेक्टर ने रजूआत करी हती। छेल्ला 3 वर्षथी विद्यार्थीओ पासेथी नामो टेब्लेटना पैसा लेवामां आव्या छे, परंतु हजु सुधी विद्यार्थीओने नामो टेब्लेट आपवामां आव्या नथी। તે પૈસા ક્યાં ગયા છે તે પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું નથી। વિદ્યાર્થીઓના નેતા દર્શિત કોરાટે જણાવ્યું હતું કે આજ સુધી યુનિવર્સિટીમાં આજ બાબતે 57 વખત રજૂઆત કરવામાં આવી, 3 વખત ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવામાં આવી, 27 વખત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં હજુ સુધી કોઈ પણ સકારાત્મક અભિગમ બહાર આવ્યો નથી। સરકાર માત્ર ને માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને તેનો લાભ ખરા અર્થમાં મળતો નથી। આવતીકાલે રાજ્યના શિક્ષણમંત્રી સુરત આવવાના છે, ત્યારે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી બન્યું છે તેવું જણાવ્યું હતું તુષાર રણપરિયા, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ। છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ પાસે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે નમો ટેબ્લેટના નામે, કે વિદ્યાર્થીઓને ડિજિટલ ભારતને કારણે નમો ટેબ્લેટ આપવામાં આવશે। પરંતુ છેલ્લા 3 વર્ષથી 1,000 રૂપિયા દરેક વિદ્યાર્થી પાસે ઉઘરાવ્યા છતાં નમો ટેબ્લેટ આપવામાં આવ્યા નથી। આ મુદ્દા અંગે છાત્રયુવા સંઘર્ષ સમિતિએ 57 વખત યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી છે, 25 વખત કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, આ સિવાય સચિવાલય જઈને પણ રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં વિદ્યાર્થીઓના આ પ્રશ્નનું નિરાકરણ થયું નથી। ત્યારે છાત્રયુવા સંઘર્ષ સમિતિની માંગ છે કે કાલે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રીશ્રી સુરતમાં આવે છે તો છાત્રયુવા સંઘર્ષ સમિતિને તેમને મળવાનો અવસર આપવામાં આવે। અમે તેમને રજૂઆત કરવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ પાસે જે પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવે, અને જો નમો ટેબ્લેટ ના આપવામાં આવે તો વિદ્યાર્થીઓને વ્યાજ સહિત પૈસા પાછા આપવામાં આવે, કારણ કે આ પૈસા વિદ્યાર્થીઓના છે। 72,000 વિદ્યાર્થીઓના ટેબ્લેટ બાકી છે। આ સિવાય 2020-21 અને 2021-22માં જે વિદ્યાર્થીઓ પાસે પૈસા લેવામાં આવ્યા છે તેમને પણ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી। તો છાત્રયુવા સંઘર્ષ સમિતિની માંગ છે કે જીતુ વાઘાણી આવે છે તો નમો ટેબ્લેટ લઈને આવે અને વિદ્યાર્થીઓને તેમને મળવાનો સમય આપવામાં આવે। અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જીતુભાઈ વાઘાણી કાલે આવે છે તો શિક્ષણમંત્રીને અમને મળવાનો ટાઈમ આપવામાં આવે, અમને મિટિંગનો સમય આપે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।